गुड मॉर्निंग मित्रों, पाठ 18 सुभाषित। सुभाषित एटले सरल रीते कहवायेलो नीति विचार। सुभाषितो बोध प्रेरक होय छे, तेमा अनुभवनो निचोड होवाथी तेमाथी प्रेरणा अने प्रोत्साहन मळे छे। अहीं सुभाषितोमां मानव जीवन माटे जरूरी मूल्योनी वात विविध उदाहरणों द्वारा करी छे। अहीं पहला सुभाषित पृथ्वी आकाश अने प्रेमना उदाहरण द्वारा पोतानुं अबड़ू महत्व दर्शाव्युं छे। तो पहेलुं आपणे सुभाषित छे ए जोईए कि पृथ्वी समूह नहीं बेसवू, आब समूह नहीं छत्र, प्रेम समी नहीं माधुरी, आप समूह नहीं मित्र। तो शू कहवा मांगे छे? तो आपणे एने जोईए कि पृथ्वी जेवु कोई आसान नथी, आकाशना जेवु कोई छत्र नथी, प्रेमना जेवी कोई मीठास नथी, अने पोताना जेवो कोई मित्र नथी। बीजू, अहीं बीजा सुभाषितमां मीठी वाणीनो महिमा गवायो छे। पोपट अने कोयलना उदाहरण द्वारा ओछू अने मधुर बोलवानी वात करी छे। बीजू, पोपट कोयल बोले थोड़ू पण लागे भलू, वृथा गुमावे तोय बहु बोली डेटका। के पोपट अने कोयल थोड़ू बोले छे पण मीठू लागे छे। डेटका बहु बोलीने सतत ककर्ष अवाज करीने पोतानो मान गुमावे छे। त्रीजू, अहीं त्रीजा सुभाषितमां सतत प्रत्ययन करीने आगळ वधवानी वात थई छे। જેમ ભણીને આગળ વધતા પંડિત થવાય છે, તેમ લખતા લખતા લહિયા થવાય છે, તે જ રીતે થોડું થોડું ચાલતા લાંબો પંથક કપાય। ભણતા પંડિત નિપજી, લખતા લહિયો થાય, ચાર ચાર ગાંવ ચાલતા લાંબો પંથ કપાય। કે વ્યક્તિ સતત શીખતા રહેવાથી વિદ્વાન બની જાય છે, લખવાના સતત મહાવરાથી માણસ લહ્યો થઈ જાય છે, એ જ રીતે ચાર ચાર ગાંવ ચાલતા રહેવાથી લાંબો પંથ પણ કપાય જાય છે। ચોથું, અહીં ચોથા સુભાષિતમાં મિત્રતાનો મહિમા ગવાયો છે। વેરના બદલે વેર રાખવાથી વેર સમતું નથી, પાપ સામે પાપ કરવાથી પાપ ટળતું નથી, મિત્રતાથી જ આ સર્વનો નિર્વાર થાય છે। ચોથું, સમયના વેરવેરથી ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવન સનાતન। કે વેરને રાખવાથી વેર સમતું નથી, પાપ સામે પાપ કરવાથી પાપ દૂર થતું નથી, બધા જ દુઃખોનો એકમાત્ર ઈલાજ કાયમી મૈત્રી ભાવ રાખવો જોઈએ। હવે પાંચમું, અહીં પાંચમા સુભાષિતમાં પરોપકારની વાત રજૂ થઈ છે। જેમ ધૂપસળી પોતાના જાતને બાળીને સુવાસ ફેલાવે છે, તેમ છતાં પોતે મુશ્કેલી સહન કરીને બીજાને દુઃખી કરે સુખી કરે છે। જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો, અન્યને સુખ્યા કરે। કે ધૂપ પોતાની જાતને બાળીને બધે સુવાસ ફેલાવે છે, એ જ રીતે સંતો પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે। શબ્દ સમજૂતી, સમૂહ તો કે સરખું, બેસણું તો કે બેઠક, આભ તો કે આકાશ અને નભ, છત્ર તો કે રક્ષણ કરનાર અને પાલક, માધુરી માધુર્ય અને મીઠાસ, વૃથા ફોગટ, તોલ કિંમત, લહ્યો લખવાનું કામ કરનાર માણસ, ગાંવ આશરે 2.25 કિલોમીટર, પંથ રસ્તો માર્ગ, શંભુ શાંત
થવું, ટળવું દૂર થવું, ઔષધ તો કે દવા, સનાતન પ્રાચીન કાળથી ચાલ્યું આવતું ધૂપ, ધૂપ તો કે સુગંધી દ્રવ્ય, રૂઢિપ્રયોગ જાત ઘસવી બીજા માટે દુઃખ વેઠવા. હવે આવ્યો અભ્યાસ. તો અભ્યાસમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે કોષ્ટકમાં લખો. પહેલું, આપ સમો નહીં મિત્ર એટલે ક આત્મસ્વલાધા, ખ આત્મચિંતન, ગ આપબળ, ઘ આત્મગૌરવ. તો જવાબ આવશે ગ આપબળ. બીજું, વૃથા ગુમાવે તોલ બહુ બોલીને ડેટકા. આ પંક્તિમાં તોલ શબ્દનો અર્થ ક ભલાઈ, ખ ભોગટ, ગ મીઠાસ, ઘ કિંમત. તો જવાબ આવશે ઘ કિંમત. હવે ત્રીજો, મૈત્રી ભાવ સનાતન એટલે ક મિત્રતા વિના બધું જ નકામું, ખ સૌની સાથે હળીમળીને રહેવું, ગ કોઈની સાથે વેર ન રાખવું, ઘ વધારે મિત્રો રાખવા. તો જવાબ આવશે ખ સૌની સાથે હળીમળીને રહેવું. ચોથું, વિચાર વિસ્તાર એટલે ક સમજણપૂર્વક વિચારને વિસ્તારવો, ખ લંબાણથી લખવું, ગ લખાણને વિસ્તારથી લખવું, ઘ વિચારને વિસ્તાર્યા જ કરવો. તો જવાબ આવશે સમજણપૂર્વક વિચારને વિસ્તારવો. હવે પ્રશ્ન નંબર બે, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો, મિત્ર કેવો હોવો જોઈએ? જવાબ, મિત્ર પોતાના જેવો જ હોવો જોઈએ, પોતે જ પોતાનો સાચો મિત્ર છે. બીજું, આપણે બીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ? જવાબ, આપણે બીજા સાથે પ્રેમથી વર્તવું જોઈએ. ત્રીજું, મૈત્રી ભાવને સર્વ દુઃખોનું ઔષધ શા માટે કહ્યું છે? જવાબ, વેરભાવ રાખવાથી વેર દૂર કરી શકાતું નથી, પાપને ઢાંકવા પાપ કરવાથી પાપ ઓછા થતા નથી, ઉલટાના વધે છે. મૈત્રી ભાવ જ વેરને વેરભાવને દૂર કરે છે, તે જ સર્વ દુઃખોનું ઔષધ છે. ચોથું, સંત પુરુષોનું જીવન કેવું હોવું જોઈએ? જવાબ, સંત પુરુષોનું જીવન ધૂપ જેવું હોય છે, તે પોતે દુઃખ વેઠીને બીજાને સુખ આપે છે. પાંચમું, મીઠી વાણી માટે કોના ઉદાહરણ આપવામાં આવ્યા છે? જવાબ, મીઠી વાણી માટે પોપટ અને કોયલના ઉદાહરણો આપવામાં આવ્યા છે. છઠ્ઠું, સંતો અન્યને કેવી રીતે સુખી કરે છે? જવાબ, સંતો અન્યોને જેમ ધૂપસળી પોતાની જાતને બાળી સમગ્ર વાતાવરણને સુવાસિત કરે છે, તેમ સંતો પોતે દુઃખ સહન કરીને અન્યને સુખી કરે છે. હવે સ્વાધ્યાય આવ્યું. તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો. પહેલું, આપણી જાતે કામ કરવાથી શો ફાયદો થાય છે? જવાબ, આપણી જાતે કામ કરવાથી જે પારકી આશા છોડી પોતાના કામ જાતે જ કરે છે, તેનો આત્મવિશ્વાસ વધે છે, તેને નિરાશા અનુભવી પડતી નથી, પોતે નિષ્ફળ જાય તો એના કારણોને દૂર કરીને સફળ થઈ શકે
છે. બીજું, જીવનમાં મૈત્રી ભાવનું શું મહત્વ છે? જવાબ, જીવનમાં મૈત્રી ભાવનું જીવનમાં અનેક વિષમતાઓ, વેરઝેર, કાવાદાવા તેમજ દુઃખોથી ભરેલું છે. કાદવથી કાદવ ધોઈ શકાય નહીં. જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માટે નિસ્વાર્થ મૈત્રીભાવ જ એકમાત્ર અસરકારક ઉપાય છે. હવે આટલું શોધો અને લખો. પોતાની જાત આપબળનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો. હવે કહેવતો પહેલા જોઈએ. આપ ભલા તો જગ ભલા, આપ મુવા વિના સ્વર્ગ ન જવાય. આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા. પંક્તિ, જાતે જે નર કરી શકે તે ન બીજાથી થાય. આપ મુવા બીજા કોઈ સ્વર્ગ ન જવાય. ચાકરનું ચડ્યું ચાકર ખાય, ઘરનો ધણી પણ્યો જાય, ને જાતે રડે ત્યાં કોઠી ભરાય. હવે બીજું, માહીનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો. તો કહેવતો, બોલે તેના બોર વેચાય, માગ્યા વગર માં પણ પીશે નહીં. વાત કરવી હુંકારે ને લડાઈ કરવી તુકારે. હોઠ સાજા તો ઉતર જાજા, બોલે નહીં હસી તો સૌ જાય ખસી. વાણી પરથી પ્રાણી પરખાય. પંક્તિ, ના વસ્ત્રથી ના શસ્ત્રથી કુળવાન ઓળખાય છે વાણીની માત્રથી. હવે ત્રીજું, મિત્રતાનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓને શોધીને લખો. કહેવતો, માથું આપે તે મિત્ર. મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુઃખનો ભાંગાકાર છે. મિત્રતા એવો છોડે કે જેને હંમેશા પ્રેમરૂપી પાણીથી સિંચવો પડે છે. દુહો, શેરીએ મિત્ર સૌ મળે, તાળી મિત્ર અનેક. જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક. હવે ચોથું, અન્ય પાંચ સુભાષિતો મેળવીને લખો. એમાં પેલું સુભાષિત જોઈએ. હોય કામ મુશ્કેલ પણ ઉગમથી જટ થાય. ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય. બીજું, હંસા પ્રીતિ ક્યાંયની, વિપદ પડે ઉડી જાય. સાચી પ્રીત સેવાળની, જળ ભેગી સુકાય. ત્રીજું, જે જન પામે પૂર્ણતા તેના કદી ફૂલાય. પૂરો ઘટ છલકાય નહીં, અધૂરો ઘટ છલકાય. ચોથું, મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, નાનાની મોટાઈ જોઈ જીવું છું. પાંચમું, બહુ જન મળીને જે કરે તે એક કે નવ થાય. સાવરણી ઘર સાફ કરે, સળી એકે શું થાય. હવે પાંચમું, શાળાની દિવાલ પરથી તમને મનગમતા પાંચ સુવિચાર લખો. એનો જવાબ, કે ક્ષમા વીરોનું આભૂષણ છે. સીધી તેને જઈ વરે જે પરસેવે નાય. પ્રેમનો સ્વર્ગનો રસ્તો છે. માતાનું હૃદય બાળકની પાઠશાળા છે. સ્વાશ્રય અને સંયમ એ ચારિત્રના બે ફેફસા છે. હવે પ્રશ્ન નંબર 3. નીચેના શબ્દ ચોરસમાંથી આપેલા શબ્દોને સમાનાર્થી શબ્દ શોધો. પેલા કૌંસમાં જે તમને શબ્દો આપ્યા છે એને તમારે સમાનાર્થી શબ્દ શોધીને રાઉન્ડ કરવાના
छे। पृथ्वी, आब, मित्र, पंत, औषध, सुवासित। तो एने हवे पृथ्वी एटले शू थाय एने ए गोतीने करवाना छे। तो पृथ्वी एटले धरती, बीजू छे आब तो के नभ, त्रीजू मित्र तो के भेरू, चौथू पन तो के रस्तो, पांचमो औषध तो के दवा, छठू सुवासित तो के सुगंधित। हवे प्रश्न नंबर चार, नीचेना शब्दोना विरुद्धार्थी शब्द लखो। आब धरती, बीजू पाप तो के पुण्य, त्रीजू मित्र तो के दुश्मन, चौथो फायदो तो के नुकसान, पांचमो वेर तो के मैत्री, छठू सुखिया तो के दुखिया। हवे पांचमो प्रश्न, नीचेना सुवाक्योनो विचार विस्तार करो। पेलू, आप समान बळ नहीं, मेघ समान जड़ नहीं, एटले एनो एनो विस्तार छे ए दर्शावानो छे કે જે શ્વાસરયી હોય છે તેને હાથ લાંબો કરવાનો વારો આવતો નથી, પારકી આશા છોડીને પોતાના બળ ઉપર આધાર રાખનાર વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે, ગમે તેવા મુશ્કેલી કાર્યો પણ સહેલાઈથી પાર પાડી શકાય છે, આપણું કામ બીજું કોઈ કરી આપશે એવી આશા પારકી આશા રાખવાથી વ્યક્તિ નિર્બળ બની જાય છે, એને નિરાશા જ અનુભવી પડે છે। આ માટે મેઘનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, એ વરસાદના પાણી જ ખેતી અને જીવન માટે પોષક છે। હવે બીજું, પાણી અને વાણી વિચારીને વાપરો। પાણી કુદરતે આપેલી અમૂલ્ય સંપત્તિ છે, કુદરતી ખુલ્લે હાથે વેરેલી સંપત્તિને જતનથી સાચવી જોઈએ, આપણે તેને જરૂર પ્રમાણે વાપરવાને બદલે વેડફી દઈએ છીએ। પાણી ન મળે ત્યારે જ પાણીની સાચી કિંમત સમજાય છે, પાણી વાપરવામાં આપણે વિવેક રાખવો જોઈએ, એ રીતે વાણીનો સંયમ પણ અત્યંત જરૂરી છે। જ્યાં બોલવું જોઈએ ત્યાં ન બોલીએ અને જ્યાં બોલવાનું ન હોય ત્યાં બોલીએ એ પણ ખોટું છે। પાણી વાપરવામાં જેમ વિવેક રાખવો જોઈએ તેમ વાણીનો ઉપયોગ કરવામાં પણ વિવેક રાખવો જોઈએ, બંને વિચારીને વાપરી તો પસ્તાવવું પડે નહીં। પ્રશ્ન નંબર છ, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। વૃથા, છત્ર, કોયલ, વેર, ઔષધ, સુવાસિત, આપ, અહંકાર। તો એને હવે આપણે ગોઠવવાનો છે, અંધકાર, આપ, ઔષધ, કોયલ, છત્ર, વૃથા, વેર અને સુવાસિત। તો હવે આવી પ્રવૃત્તિ, દુહાની જેમ શુભાશતોનું ગાન કરવાનું છે, સુવિચાર સંગ્રહ પોથી બનાવો અને પ્રાર્થનામાં સુવિચારો રજૂ કરો। તમે એકઠા કરેલા શુભાશિતોમાંથી કોઈ પણ બે શુભાશિત કંઠસ્થ કરી વર્ગમાં એનું પઠન કરો। તો અહીંયા છે એ આપણે શુભાશિતો પૂરા થઈ છે, હવે આપણે કાલે સ્વાધ્યાય પોથીમાં જોશું। તો તમારે ઘરે હોમવર્કમાં પણ જે બીજા સુવિચારો કે એવા બીજા શુભાશિતો છે જે આવડતા હોય એ તમારે પાંચ શુભાશિતો તમારા હોમવર્કમાં લખવાના છે, અને સુવિચારો પણ પાંચ તમારે હોમવર્કમાં લખવાના રહેશે।